આજે આપણે આજ દિન વિશેષની અંદર ગુજરાતી સાહિત્યકાર જયંત ખત્રી વિશે માહિતી જોવાની છે. તો તમામ મિત્રો, આ વિડિયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ નવશીલ પટેલ ને તમે સબસ્ક્રાઈબ કરો. આપણે આગળ જોઈએ. જયંત ખત્રી ગુજરાતી સાહિત્યની અંદર જાણીતા વાર્તાકાર છે. એમનો જન્મ 24 સપ્ટેમ્બર, એટલે કે આજે કઈ તારીખ થઈ, 24 સપ્ટેમ્બર, એટલે 24 સપ્ટેમ્બરના રોજ 1909ના રોજ મુદ્રા મુકામે, એટલે કે મુદ્રા કચ્છની અંદર આવેલું મુદ્રા તાલુકો છે, કચ્છ જિલ્લાનો તાલુકો છે, જ્યાં અદાણી પોર્ટ આવેલું છે, ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે, હરિયારો પ્રદેશ તરીકે મુદ્રાને ઓળખવામાં આવે છે. મુદ્રા કચ્છ જિલ્લાની અંદર આ જયંત ખત્રીનો જન્મ થયો છે. બાળકો મિત્રો, તમારે યાદ રાખવાનું છે. આગળ જોઈએ. ગુજરાતી સાહિત્યના જાણીતા આ વાર્તાકાર છે. એમનું પૂરું નામ, પરીક્ષાની અંદર સ્પર્ધાત્મક પરીક્ષા સરકાર દ્વારા જે લેવામાં આવતી જે પરીક્ષાઓ છે, તલાટી છે, બિનસચિવાલય છે, તેમજ જીપીએસસીની પરીક્ષાની અંદર પણ હવે સરકાર તરફથી પૂરા નામ, સાહિત્યકારના પૂરા નામ પણ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો જયંત ખત્રીનું પૂરું નામ છે જયંત હિરજી ખત્રી. આ તમારે યાદ રાખવાનું છે. એમનો વ્યવસાય ડૉક્ટર હતો. એ ડૉક્ટર વ્યવસાય સાથે સંકળાયેલા હતા. એમનો અભ્યાસ જોઈએ તો એમનું પ્રાથમિક શિક્ષણ એમનું મોસાળની અંદર, જે ભુજ છે એમનું મોસાળ હતું, ત્યાં એમને પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. માધ્યમિક શિક્ષણ મુંબઈની અંદર ન્યૂ બરડા સ્કૂલની અંદર એમણે શિક્ષણ મેળવ્યું હતું, માધ્યમિક શિક્ષણ. 1935માં મુંબઈ નેશનલ મેડિકલ કોલેજમાંથી LCPS, આ તમારે યાદ રાખવાનું છે, LCPS આ મેડિકલ ની એક ડિગ્રી છે, આ ડિગ્રી એમણે પ્રાપ્ત કરી. અને શરૂઆતમાં તેઓ ત્યાં જ આ ડૉક્ટર તરીકે સેવા કરી. ત્યાર પછી તે પોતાના વતન કચ્છની અંદર માંડવી ખાતે ડૉક્ટર તરીકે સેવા આપી. એમના વાર્તા સંગ્રહ જોઈએ મિત્રો, તો ફોરા નામનું એક વાર્તા સંગ્રહ છે, 1944ની અંદર એમને પ્રકાશિત થયું હતું. વહેતા ઝરણા 1952ની અંદર એમનું પ્રકાશિત થયું હતું. અને ખાસ મોસ્ટ IMP ખરા બપોર, આ જે એમનું સાહિત્ય જે સંગ્રહ કૃતિ છે એ 1968માં પ્રકાશિત થઈ, એમના અવસાન બાદ. આ તમારે યાદ રાખવાનું છે. અહીંથી પ્રશ્ન બની શકે કે ખરા બપોર જે એમની જે સાહિત્ય એટલે કૃતિ છે કે વાર્તા સંગ્રહ છે, ક્યારે પ્રકાશિત થયો હતો? ઓપ્શન હોય મરણોપરાંત, એમના જીવતા. તો તમારે યાદ રાખવાનું છે મરણોપરાંત, મરણોપરાંત એટલે કે અવસાન બાદ એમનું આ પ્રકાશિત થયું હતું. એમણે નવલકથા એક લખી હતી, ચમાર ચાલ નામની એક નવલકથા પણ એમણે લખી લીધી. એમણે એક નાટ્ય સંગ્રહ પણ લખેલો છે, મંગલ પાંડે. તમારે યાદ રાખવાનું છે મંગલ પાંડે, જે 1857 વિપ્લવના મુખ્ય અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડે, આજે લોકો પણ એમને યાદ કરે છે. આગળ જોઈએ મિત્રો. તેમણે સાહિત્ય ક્ષેત્રે, જયંત ખત્રીએ સાહિત્ય ક્ષેત્રે મેં કરેલા જે પ્રદાન છે એની અંદર યાદ રાખવાનું તમે, ખરા બપોર જે એમની જે સાહિત્ય વાર્તા સંગ્રહ છે, બદલે એમણે 1968-1970માં ઉમા સ્નેહ રશ્મિ પારિશોતી એક એવોર્ડ મળ્યો હતો. પરીક્ષાની અંદર મહત્ત્વનો અહીંથી પ્રશ્ન બની શકે
कि जयंत खत्री ने कई कृति माटे उमा स्नेह रश्मि पारिश्रुति थी सम्मानित करवामां आव्या हता। तो खरा बपोर आ तमारे याद राखवानुं छे। હવે થોડુંક જોઈ લઈએ એવોર્ડ વિશે થોડીક માહિતી કે ઉમા સ્નેહ રશ્મિ પારિશોદી જે એવોર્ડ છે એ ગુજરાતી સાહિત્ય પરિષદનો એક સર્વોચ્ચ એવોર્ડ છે જે કવિ ઝીણાભાઈ રત્નજી દેસાઈના નામ દ્વારા આપવામાં આવે છે। એમની જે પુત્રી હતી ઉમા, કઈ પુત્રી? ઉમા। ઉમાની યાદમાં આ જે એવોર્ડ છે ઉમા સ્નેહ રશ્મિ પારિશ્રુતિ એવોર્ડ રાખવામાં આવ્યું છે એવું નામ, ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર પણ છે। દર બે વર્ષે આપવામાં આવે છે। કેટલા વર્ષે? દર બે વર્ષે આપવામાં આવે છે, આ પણ તમારે યાદ રાખવાનું છે। અને આની શરૂઆત 1963ની અંદર થઈ હતી અને આ ગુજરાતી સાહિત્ય પરિષદની શરૂઆત 1905માં થઈ હતી, આ પણ તમારે યાદ રાખવાનું છે। સૌ પ્રથમ ઉમા સ્નેહ રશ્મિજી એવોર્ડ છે કોને મળ્યો? તો ઉમાશંકર જોશીને મળ્યો, જેમનો જન્મ બામણા મુકામે થયો હતો, અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે। જો અરવલ્લી જિલ્લો ઓપ્શન ના હોય, સાબરકાંઠા આપેલું હોય તો તમારે સાબરકાંઠા પસંદ કરવાનું છે। અને કઈ કૃતિ માટે? તો યાદ રાખવાનું મહાપસ્તાન, આ એમની કૃતિ છે, એ કૃતિ માટે એમને એવોર્ડ મળેલો છે ઉમા સ્નેહ રશ્મિ, આ યાદ રાખવાનું છે। બીજો એવોર્ડ છે રાવજી પટેલને મળેલો છે, ઝંઝા કૃતિ માટે મળેલો છે। ત્રીજો એવોર્ડ મળેલો છે જયંત ખત્રીને, જે આપણે હાલ જે વિડીયોનો અભ્યાસ કરી રહ્યા છીએ તે સાહિત્યકાર જયંત ખત્રીને મળેલો છે ખરા બપોર માટે। અંતમાં છેલ્લો એવોર્ડ હર્ષ બ્રહ્મ ભટ્ટને મળેલો છે ઝાકળને તડકાની વચ્ચે, 2013ની અંદર આ એવોર્ડ આ હર્ષ બ્રહ્મ ભટ્ટને આપવામાં આવ્યો છે। પરીક્ષા અહીંથી પ્રશ્ન બની શકે, એક્ઝામ માટે પોઈન્ટ બની શકે કે હર્ષ બ્રહ્મ ભટ્ટને ઉમા સ્નેહ રશ્મિ એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો? તો 2013ની અંદર। પણ કઈ કૃતિ માટે આપવામાં આવ્યો? તો ઝાકળને તડકાની વચ્ચે, આ તમારે યાદ રાખવાનું છે। અને આ જયંત ખત્રીનું અવસાન 6 જૂન 1968ના રોજ કેન્સર થવાના કારણે માંડવી ખાતે, કચ્છના માંડવી તાલુકાની અંદર એમનું અવસાન થયું હતું। તમામ મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને મારી ચેનલ નવશીલ પટેલને તમે સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર, ખૂબ ખૂબ આભાર।